નમસ્કાર, આજે અષાઢ સુદ ગુરુ પૂર્ણિમા. ગુરુનો આદર કરો અને તેમનો આભાર વ્યક્ત કરો. ગુરુનું મહત્વ. ગુરુ વિના ન મળે જ્ઞાન, જ્ઞાન વિના ન મળે જગમાં સન્માન. જીવન ભવસાગર પાર કરવા ચાલો વંદન કરીએ ગુરુજનને. આજના આ પવિત્ર દિવસે હું મારા ભગવાન, માતા પિતા તેમજ મારા જીવનના તમામ ગુરુજનોને નતમસ્તકે વંદન કરું છું. આપ સર્વને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ. ગુરુના પણ કેટલા રૂપ. ક્યારેક માં બની પ્રેમ ઉપદેશ સમજાવે, ક્યારેક કૃષ્ણ બની મહાભારત સમજાવે, ક્યારેક સમય બની દુનિયાને ઘમંડ સમજાવે, ક્યારેક બહેન બની નિસ્વાર્થ લાગણી સમજાવે, ક્યારેક શિક્ષક બની જીવનનો પાઠ સમજાવે. આ પર્વ નિમિત્તે દરેક શિષ્ય પોતાના ગુરુને નમન કરી આશીર્વાદ મેળવતો હોય છે. ઈશ્વર અને માતા પિતાની જેમ જ ગુરુનું સ્થાન પણ ઊંચું અને પૂજનીય છે. ગુરુ એ તો દિવ્ય જ્યોતિ છે. આજની દુનિયામાં આપણને આપણા જીવનના તમામ ક્ષેત્રોમાં એક સાચા ગુરુની જરૂર અવશ્ય પડે છે. શિક્ષણ હોય, સંગીત, કલા, રમતગમત, વેપાર, જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય, આપણને એક સારા ગુરુની જરૂર હોય છે. આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે એ પણ સમજવું જોઈએ કે આપણે બધા એકબીજાના શિક્ષક છીએ. આપણા જીવનમાં જે લોકો આપણને જ્ઞાન, અનુભવ અને સંવેદનશીલતા આપે છે તે આપણા ગુરુ છે. ગુરુનો આદર કરો અને તેમનો આભાર વ્યક્ત કરો. આ એક નાનકડું પગલું જે આપણને ગુરુઓ પ્રત્યે આદર અને સન્માનની અનુભૂતિ કરાવે છે. આ દિવસે કોઈને પોતાનો ગુરુ બનાવવો જોઈએ. જો ગુરુ પહેલાથી જ હોય તો તેમની પાસેથી આશીર્વાદ લઈ ઉજ્જવળ જીવનની કામના કરો. દરેક વ્યક્તિની સફળતા પાછળ એક ગુરુનો હાથ હોય છે. ગુરુની ગેરહાજરીમાં વ્યક્તિ જીવનના માર્ગ પરથી ભટકી જાય છે. જો મિત્રો આપને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ જરૂર કરજો. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર.